નમસ્કાર બાળ મિત્રો, પુરુષાર્થ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ધોરણ પહેલું વિષય હિન્દી પેજ નંબર 39-42 આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો રેડી બધા? ચલો હિન્દી કાઢો અને પેજ નંબર 39 કાઢીને રેડી રહો. તો બાળ મિત્રો, પેજ નંબર 39 ઉપર પઢો ઓર લિખો ન નલ કા ન, એટલે ન નળ નો ન. એમાં એક ન છે, નલમાં ડોટ્સવાળો છે, એ તમારે ઘૂંટી નાખવાનો છે. પછી એના પછીની એક્સરસાઇઝમાં જેટલા અક્ષરો છે એમાંથી ન ગોતી અને ન ઉપર સર્કલ કરી નાખવાના છે. અહીં બાળમિત્રો એક ન મોટો મસ્ત મજાનો આપ્યો છે, એમાં તમારે તમારા મનગમતો રંગ પૂરવાનો છે. એના બાજુમાં જે ટપકાવાળો છે એને જોડવાનો છે, અને નીચે છે એ ટપકાવાળા છે એટલા ઘૂંટવાના, અને એની બાજુમાં જેટલા ખાલી બોક્સ છે એમાં સેમ એવો ન કરવાનો છે જેમ મેં કર્યો છે. હવે બાળમિત્રો પેજ નંબર 40, એમાં ન કો ન સે શરૂ હોને વાલે ચિત્રો સે જોડો. ન વાળા શબ્દો હોય એને નની સાથે જોડવાના, જેમ કે નગાડા, નથ અને નકશા. આ ત્રણ શબ્દ છે જેનો નથી શરૂ થાય છે, જેમ કે નખ, તો એને સ્કેલ વડે જોડવાના. સ્કેલ વગર જોડશો તો આડાવડું થશે, બરાબર. પછી એની બાજુમાં છે ન કે નીચે રેખા ખીંચો, એટલે શબ્દમાં જ્યાં જ્યાં તમને ન દેખાય, ધન, મકાન, નદી, નગર, નકશા, માન, એમાં જ્યાં ન હોય એની નની નીચે અંડરલાઇન કરી નાખવાની છે. પછી ન સે અલગ વર્ણ પર ચોકડી, યાની કે ક્રોસ કરો, તો ન સિવાયના જેટલા અલગ અક્ષર દેખાય એની નીચે ચોકડી કરી નાખવાની. તો બાળમિત્રો હવે નીચે પઢો ઓર લીખો, વાંચો અને લખો નગાડા, નખ, નથ અને નટ. આ બધાના ચિત્રો છે અને નામે છે, તમારે એમાં ડોટ્સવાળા વર્ડ ઘૂંટવાના છે. પછી નીચે છે શબ્દ મેં સે ન ઢૂંઢ કરું સ પર સર્કલ બનાવો. શબ્દમાંથી ન શોધી તેના ઉપર સર્કલ બનાવો. પેલું છે ન યા, તો એમાં પહેલો છે ન એની ઉપર સર્કલ છે, બરાબર. બીજું છે નટખટ, તો એમાં પહેલાં ન છે એની ઉપર સર્કલ કરવાનું. મિલન, એમાં પણ ન ઉપર સર્કલ કરવાનું. અને પાવન, એમાં પણ છેલ્લે ન ઉપર સર્કલ બનાવી નાખવાનું રહેશે. હવે બાળમિત્રો પેજ નંબર 41, એમાં પ પતંકા પ. પહેલામાં પ ડોટ્સવાળો છે એ ઘૂંટવાનો રહેશે. પછી એની નીચે છે પ ઢૂંઢ કર ઉસ પર સર્કલ બનાવો. એમાં જેટલા શબ્દ છે એમાંથી પ ગોતવાના અને પ ઉપર સર્કલ બનાવી નાખવાનું. 1, 2, 3, 4 અને 5 સર્કલ મારામાં દેખાય છે ને તમને, તમે પણ એટલા પ ગોતી અને એની ઉપર સર્કલ બનાવી નાખો. હવે બાળમિત્રો નીચે જોઈએ, પ છે એમાં તમારે મનપસંદ રંગ પૂરવાના છે, તમને જે કલર ગમતો હોય એમાં તમારે પૂરી નાખવાનો, અને એની બાજુમાં પ ઘૂંટવાનો છે ડોટ્સવાળો છે એ, બરાબર. પછી સૌથી નીચે પઢો ઓર લીખો, એમાં જેટલા ડોટ્સવાળા પ છે એ ઘૂંટવાના, અને પછી ખાલી જે બોક્સીસ છે એમાં સેમ એવા પ તમારે લખવાના છે મસ્ત અક્ષરે. હવે બાળમિત્રો પેજ નંબર 42, એમાં શું છે કે પ વાળા અક્ષર હોય જેના શબ્દોમાં પહેલો અક્ષર પ આવતો હોય એવા નામને પ સાથે જોડવાના પણ સ્કેલથી, જેમ કે પટાખા, પલંગ, પતંગ, પૈયા, આટલા શબ્દોને પ સાથે જોડી દેવાના છે સ્કેલથી, બરાબર. અને પછી પ કે નીચે અંડરલાઇન કરો તો પતંગ, દીપક, પહાડ, ગણપતિ, પટરી, પગડી, એમાં જ્યાં જ્યાં તમને પ દેખાય એ પની નીચે શું કરવાનું છે, અંડરલાઇન, બરાબર, નીચે લીટી કરવાની જેમ મેં કરી છે ને એમ જ. પછી બાળકો નીચે પસે અલગ વર્ણ પર ક્રોસ કરો, એટલે કે ખોટાની નિશાની કરો. જેમાં પ હોય એમાં કાંઈ નહીં કરવાનું, પ સિવાયના જેટલા તમને અક્ષર દેખાય એની ઉપર ચોકડી મારી દેવાની. ઓકે, ચલો કરી લ્યો. હવે બાળકો નીચે પઢો ઓર લીખો, પહિયા, પગડી, પલંગ અને પટાખા. આ શબ્દો વાંચવાના છે અને એમાં જે પ ડોટવાળો છે એને ઘૂંટવાનો છે. પછી નીચે છે શબ્દ મેસે પ ઢૂંઢ કરું સ પર સર્કલ બનાવો, એટલે શબ્દ જેટલા લેખા છે, પટરી, પવન, કપડાં અને પક્ષી, આમાં જ્યાં જ્યાં તમને પ દેખાય ત્યાં શું બનાવવાનું છે, ગોળ સર્કલ. ચલો ફટાફટ બનાવી લઈએ બધાએ.